માય સેલ્ફ પટેલ ધર્મિષ્ઠા ફ્રોમ ઓલ ધ બુદ્ધિ પોલીટેકનિક ટુડે આઈ એમ ગોઈંગ ટુ પ્રેઝન્ટ અબાઉટ ધ ટોપિક ઓફ સર્વિંગ ચેપ્ટર નંબર ફોર કમ્પાસ સર્વિંગ આપણે અત્યાર સુધીના લેક્ચરમાં જોયું છે ફર્સ્ટ ઓફ ઓલ પ્રિઝમેટિક કમ્પાસનો સ્કેચ જોયો છે બરાબર સેકન્ડ આપણે જોયું છે પ્રિઝમેટિક એન્ડ સેલ્વેર કંપાસનો ડિફરન્સ જોયો છે થર્ડ થિયરી આપણે જોયું છે કે મેરિડિયન વોટ ઇઝ મેરિડિયન થ્રી ટાઈપ્સ ઓફ મેરિડિયન ટ્રુ મેરિડિયન મેગ્નેટિક મેરિડિયન અને આર્બિટરી મેરિડિયન બરાબર ધેન આપણે જોયું છે કે બેયરિંગ તો બેયરિંગ કેટલા ટાઈપના છે બે ટાઈપના બિયરિંગ છે ડબલ્યુસીબી બેરિંગ અને ક્યુબી ડબલ્યુસીબી એટલે કે હોલ સર્કલ બિયરિંગ અને ક્યુબી એટલે કે કોર્ડન બિયરિંગ એને આરબી પણ કહેવાય એના રિલેટેડ આપણે એક્ઝામ્પલ પણ જોયા છે કે ક્યુ ડબલ્યુસીબી ટુ કન્વર્ટ ક્યુ એન્ડ ક્યુબી કન્વર્ટ ટુ ડબ્લ્યુસીબી બરાબર ધેન આપણે જોયું છે કે મેગ્નેટિક ડિક્લેરિનેશન મેગ્નેટિક ડિક્લેરિનેશન કોને કહેવામાં આવે તો ટુ મેરિડિયન અને મેગ્નેટિક મેરિડેન વચ્ચેનો જે એંગલ આવે જેને મેગ્નેટિક ડિક્લેરિનેશન કહેવામાં આવે છે ત્યાર પછી ઇન્ટીરિયરના એક્ઝામ્પલ જોઈએ છે એટલે ઇન્કલુડેડ એન્ગલના એક્ઝામ્પલ ઇન્ટીરિયર એન્ગલના એક્ઝામ્પલ એક્સટિરિયર એંગલ અને ઇન્ટીરિયર એન્ગલ બરાબર તેને ચેક કરવાનું છે આપણે ટુ એન માઇનસ ફોર ઇન્ટુ નાઇન્ટીથી જે એક્ઝામમાં પૂછાય જ છે એક્ઝામ્પલ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે બરાબર એ બેયરિંગના એક્ઝામ્પલ છે એટલે કે ડબલ્યુ સીબીને ક્યુબીમાં અને ક્યુ ક્યુબીને ડબલ્યુ સીબીમાં આ એક્ઝામ્પલ રિલેટેડ છે ડબલ્યુ સીબી ટુ ક્યુબી અને ક્યુબી ટુ ડબલ્યુ બરાબર આ એક્ઝામ્પલ છે પછી આપણે કઈ થિયરી આજે આપણે જે જોવાના છે તે લોકલ એટ્રેક્શન ડીપ ઓફ મેગ્નેટિક ડિક્લેરીનેશન અને ક્લોઝિંગ એરર આ ત્રણ થિયરી આપણી બાકી છે જે આપણે અત્યારે જોઈશું કે લોકલ એટ્રેક્શન કોને કહેવામાં આવે છે બરાબર લોકલ એટ્રેક્શન સ્થાનિક આકર્ષણ બરાબર વેરી મોસ્ટ એમ બી છે લોકલ એટ્રેક્શન કોને કહેવામાં આવે છે લોકલ એટ્રેક્શન બરાબર સ્થાનિક આકર્ષણ સોયની આસપાસ લોખંડની વસ્તુઓ જેવી કે ચાવી ચશ્મા રેલવે લાઈન લોખંડના સળિયાની વાડ ચેઇન વગેરે હોય ચુંબક્ય સોય ચુંબક્ય રેખાંશની દિશા ન રહેતા આવી વસ્તુઓ તરફ આકર્ષાય છે આ આકર્ષણના લીધે ચુંબક્ય સોયના વિચલનને શું કહેવામાં આવે છે લોકલ અટ્રેક્શન કહેવામાં આવે છે બરાબર લોકલ અટ્રેક્શન એટલે કોને કહેવામાં આવે છે કે સોયની ગુજરાતીમાં આપણે પહેલાં એક્સપ્લેન કરીએ પછી ઇંગ્લિશમાં બતાવીશું કે સોયની આસપાસ લોખંડની વસ્તુઓ જેવી કે ચાવી ચશ્મા રેલવે લાઇન લોખંડની વાળ બરાબર હવે ધારો કે ફોર એક્ઝામ્પલ તમે જુઓ કે આપણે શું બતાવ્યું છે ફર્સ્ટ ઓફ ઓલ કે કોઈ કંપાસ છે બરાબર તો કંપાસમાં આપણે શું જોયું છે મેગ્નેટિક નીડલ જોયું છે બરાબર આ નીડલ શું બતાવે છે કે આપણને કોઈ ચુંબકીય આકર્ષણ ફોર એક્ઝામ્પલ તમે જુઓ કે ચુંબકીય આકર્ષણમાં હોઈ શકે કે લોખંડની કોઈ બી વસ્તુ તો લોખંડની વસ્તુ કેવી બતાવી છે કે ચશ્મા હોય ચાવી હોય રેલવે લાઇન હોય લોખંડની સડિયાની વાડ હોય ચેઇન હોય વગેરે તરફ શું થાય ચુંબકીય સોય એટલે કે મેગ્નેટિક નીડલ હું થાય એટ્રેક્શન થાય મેગ્નેટિક નીડલ સાઈડ એટલે જે આપણને જે રીડિંગ બતાવવું જોઈએ તે રીડિંગ આપણને થોડું ઓપોઝિટ રીડિંગ બતાવે એટલે થોડું સાઇડ ધારો કે તમારું રીડિંગ નાઇન્ટી ટુ ડિગ્રી આવતું હોય પણ લોકલ એટ્રેક્શનના લીધે તમારું રીડિંગ એટી નાઇન ડિગ્રી ત્રીસ મિનિટ આવી રીતના બી આવતું હોય એમ તો આ જે ડિફરન્સ આવ્યો તેને કહેવામાં આવે લોકલ એટ્રેક્શન લોકલ એટ્રેક્શન એટલે શું છે ઇન શોર્ટ કે તમે કોઈ બી રીડિંગ કંપાસ ઉપર લેતા છો બરાબર ત્યાં નજીકની વસ્તુમાં ચાવી હોય રેલવે લાઇન હોય બરાબર લોખંડની સળિયાની વાળ હોય તો આ બધી વસ્તુ શું કરે કે જે અંદર કંપાસની અંદર જે નીડલ છે તેને અટ્રેક કરે એટલે આપણું જે રીડિંગ સાચું રીડિંગ બતાવવું જોઈએ તેની જગ્યા ઉપર આપણને એ રીડિંગમાં શું આવે કરેક્શન આવે તો તેને શું કહેવામાં આવે છે લોકલ અટ્રેક્શન બરાબર ચુંબક્ય રેખાંશી દિશા ન રહેતા આવી વસ્તુઓ તરફ આકર્ષાય છે ખબર પડી કે એટલે આ આકર્ષણને ચુંબકીય એટલે કે લોકલ અટ્રેક્શન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં કે ત ઇફ નિડલ હેઝ આયન ઓબ્જેક્ટ અરાઉન્ડ ઇટ સચ એઝ અ કી લાઇન ગ્લાસીસ રેલવે લાઇન આયન રોડ બરાબર ફેન્સીસ આયર્ન રોડ ફેન્સીસ એક્સેટ્રા ધેન ઇટ ઇઝ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ સચ ઓબ્જેક્ટ વિચ આર નોટ ઇન ધ ડિરેક્શન ઓફ એ મેગ્નેટિક લોન્જિટ્યુડલ ઇટ ઇઝ કોલ્ડ એઝ અ લોકલ અટ્રેક્શન એટલે સેમ આપણે કીધું છે તેવી જ રીતના કે તમારો કંપાસ મૂકેલો છે અને એમાંથી તમે જુઓ છો કે તમારી આજુબાજુ અરાઉન્ડ શું આપેલું છે કે નીડલની અરાઉન્ડ કઈ વસ્તુ આવેલી છે ગ્લાસીસ રેલવે લાઇન આયન બરાબર ધેન ઇટ ઇઝ એટ્રેક્ટેડ એટ્રેક કરે છે ઓબ્જેક્ટને વીચ આર નોટ ઇન ધ સેમ ડિરેક્શન એટલે કે આપણને સેમ ડિરેક્શન બતાવતી નથી બરાબર એટલે એને શું કહેવામાં આવે છે લોકલ અટ્રેક્શન કહેવામાં આવે છે ઓકે થેન્ક યુ